જય માતાજી. મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્મસી ટેન. વેલકમ ટુ માય ચેનલ. માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે. જે વ્યક્તિને ડાયાબિટીસની તકલીફ છે, એ વ્યક્તિએ રેગ્યુલર જે દવા લેતા હોય એ દવા લેવાની ફરજિયાત હોય છે. કેમ કે ડાયાબિટીસ એક વખત શરીરમાં આવી જાય પછી ડાયાબિટીસ આપણે આ લોક છોડીને જઈએ પછી જે સાથે જતો હોય છે, એટલે કેમ એકદમ શરીરમાંથી દૂર નથી થતો પણ 140ની આજુબાજુ નહીં, એટલે નોર્મલ કન્ડિશન કહેવાય. તો જે વ્યક્તિને ઇન્સ્યુલિન લે છે અથવા તો ડાયાબિટીસની તકલીફ વધારે છે, એ મિત્રો માટે આયુર્વેદિક કીટ ડાયાબિટીસની અમારી પાસે અવેલેબલ છે. તો આ ડાયાબિટીસની આયુર્વેદિક કીટ વિશે જે મિત્રોને વધારે માહિતી જોઈતી હોય એ અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકે છે. આજના સમયમાં આપણે સોશિયલ મીડિયામાં, પેપરમાં, ન્યૂઝ ચેનલોમાં બધું જોઈએ છીએ કે યુવાનો અકાળે મૃત્યુ પામે છે, એટલે કે યુવાનોને હાર્ટ એટેક આવવાના પ્રશ્નો ખૂબ વધી ગયા છે. ખૂબ ચિંતાનો વિષય છે મારી દ્રષ્ટિએ, કેમ કે યુવાનો જે છે એને જો હૃદયરોગની તકલીફ થાય તો એ કેટલો મોટો ચિંતાનો વિષય હોઈ શકે છે. કેમ કે યુવાનો તો એકદમ તંદુરસ્ત હોવા જોઈએ પણ અત્યારના સમયમાં આવું નથી, કંઈક સમય થોડોક ચેન્જ થયો એવું લાગે છે. પણ યુવાનો જે છે એ ખરેખર આ રોગમાંથી મુક્ત થાય એ ખૂબ જરૂરી છે. કેમ કે યુવાન વયમાં જો આ પ્રમાણ હાર્ટ એટેકનું વધી જશે તો ભવિષ્યમાં ખૂબ મોટી મુશ્કેલી ઊભી થશે. માટે એક કહેવત જે છે ને કે વહેલા સૂવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. તો આજે કહેવતને આધારે જો જીવન જીવવામાં આવે, યુવાન મિત્રો મારે તમારે યુવાન મિત્રો દરેકને લાગુ પડે એવી આ સરસ મજાની કહેવત છે. કેમ કે અત્યારના સમયમાં આ કહેવત જે છે આપણને પરફેક્ટ લાગુ પડે એવી છે. કેમ કે લાગુ પાડવાની જરૂર છે એમ કહીએ તો ચાલે, કેમ કે આ કહેવત પ્રમાણે કાંઈ જીવન જીવાતું નથી અત્યારના સમયમાં. પહેલાં આપણે સૂઈ નથી શકતા, વહેલા સૂઈ નથી શકતા એટલે વહેલા ઊઠી નથી શકતા, અને કાંઈ બળબુદ્ધિ નિર્ધન જેવું કાંઈ રહેતું નથી. કેમ કે જે કાંઈ ટાઈમિંગ શેડ્યુલ શરીર પ્રમાણે ફિટ હોય એ પ્રમાણે જો શરીરને તંદુરસ્તી જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો જ આપણું શરીર તંદુરસ્ત રહે છે. બાકી મોડે સુધી આપણે ઉજાગરા કરીએ અને મોડે સુધી પછી સવારમાં સૂઈ રહીએ તો એનો કાંઈ અર્થ રહેતો નથી. તો એ તબિયત બગડવાની છે બધાને 100% ખબર છે, પણ એમાંથી બહાર કઈ રીતે નીકળવું એ ખૂબ જરૂરી છે. માટે યુવાન મિત્રોને ખૂબ જાગવાની જરૂર છે કે અત્યારના સમયમાં આ હૃદયરોગના જે હુમલાઓ યુવાન મિત્રોને આવે છે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. તો આમાંથી આપણે બહાર કઈ રીતે નીકળવું એ બે પોઈન્ટ છે મારા ધ્યાનમાં જે આવે છે, હું તમને કહું. યુવાન મિત્રો ખાસ ધ્યાન આપજો. તો સૌથી પહેલું તો આપણે બધા જાણીએ છીએ કે આપણી જે કાંઈ લાઇફસ્ટાઈલ છે એ હું દરેક વિડીયોમાં કહું જ છું કે ભાઈ આપણી લાઇફસ્ટાઈલ જે છે એ સુધારવાના પ્રયત્નો કરવા જરૂરી છે. આપણે જે કાંઈ જોબ કરતા હોય આપણે બધા જાણીએ છીએ કે અત્યારનો સમય ફાસ્ટ યુગ છે અને બહુ દોડાદોડી રહે છે, સમયની મારામારી છે. તેમ છતાં આપણી લાઇફસ્ટાઈલ જે છે એ થોડીક આપણા નિયમ પ્રમાણે સેટ કરવાની ખૂબ જરૂર છે. કેમ કે લાઇફસ્ટાઈલ પ્રમાણે જો જીવન જીવવામાં આવે તો જ આપણું શરીર તંદુરસ્ત રહી શકે છે. બાકી તમે એક દી 6 વાગે ઉઠો, એક દી 9 વાગે ઉઠો, એક દી 8 વાગે ઉઠો, એક દી 12 વાગે તો એનો કોઈ અર્થ રહેતો નથી. માટે ફિક્સ શેડ્યુલ હોવો ખૂબ થોડોક દિવસ અઘરું લાગશે પણ પછી બધું સેટ ઓટોમેટિક થઈ જશે. માટે આપણી જે આખી લાઇફસ્ટાઈલની પદ્ધતિ છે એને ફેરફાર કરવાની ખૂબ જરૂર છે જો આપણે આ પ્રકારના રોગથી બચવું હોય તો. બીજું કે યુવાન મિત્રો ખાસ અત્યારે વ્યસન પાછળ વળેલા છે, વ્યસન મુક્ત જીવન જીવવા માટે આપણે જો જાગૃતિ લાવશું યુવાનોમાં, આપણે ખરેખર આ મને એવું લાગે છે કે યુવાન મિત્રો જે વ્યસનની ગેલચા લાગેલી છે, ધૂમ્રપાન કોઈ પણ વ્યસન નહીં, આપણે એક નામ તો કોઈનું ન દઈએ પણ ટૂંકમાં વ્યસન જે છે એ શરીર માટે ખૂબ નુકસાન કરતા છે, જેને લઈને હૃદયરોગના પ્રોબ્લેમ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. આપણે બધા જાણીએ છીએ કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે, મોઢાનું કેન્સર થાય છે, તમાકુ સિગરેટ પીવાથી ઘણી બધી આપણને નુકસાન, તેમ છતાં આપણે એનાથી બચી નથી શકતા એ આપણી મોટા મોટી નબળાઈ આપણે કહી શકીએ. કેમ કે આપણને ખબર છે કે આ વસ્તુ ખરાબ છે, તેમ છતાં જો આપણે જઈએ તો પછી ગમે તેટલી આપણને સલાહ કોઈ આપે તો એનો કોઈ અર્થ રહેતો નથી. જે કાંઈ દેશી ઉપચારની અહીંથી ટીપ્સ આપવામાં આવતી હોય એ માત્ર ને માત્ર
આરોગ્યને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી હોય છે. જે કંઈ ડિસિઝન લેવાનું હોય તે તો વિચારે લેવાનું હોય છે. માટે આ પ્રકારે જો તમે જાગૃતિ લો તો ખૂબ સારા તમને રિઝલ્ટ મળશે. સર્વ જીવન સારી તંદુરસ્તી આપે માતાજી.